હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ખાટી મીઠી ગુજરાતી કઢી ફ્રેન્ડ્સ દરેક ઘરમાં કઢી બનતી હોય છે પણ આ કઢીમાં આજે મેં એક સિક્રેટ વસ્તુ એવી ઉમેરેલી છે ને કે આ રીતે જો તમે કઢી બનાવશો ને તો આજ સુધી બનેલી બધી જ કઢીનો તમે સ્વાદ ભૂલી જશો તો ચાલો બનાવીએ મસ્ત મજાની ખાટી મીઠી ગુજરાતી કઢી તો ગુજરાતી કઢી બનાવવા માટે અહીંયા મેં એક કપ ખાટું દહીં લીધું છે કઢી બનાવવા માટે બને ત્યાં સુધી આ રીતે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે તો સેજ ખાટું દહીં હશે ને તો કઢી વધારે ટેસ્ટી બનશે તો અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો દહીં આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને એક કપ દહીં સાથે આપણે એક કપ પાણી ઉમેરી દેશું અત્યારે હું દહીંનો ઉપયોગ કરી અને કઢી બનાવી રહી છું પણ તમારી પાસે જો ખાટી છાસ હોય ને તો ખાટી છાસ માંથી આ કઢી બનાવજો કઢી વધારે સ્વાદિષ્ટ તૈયાર થશે whisker ની મદદથી દહીં ને આ રીતે ફેટી લેશું એટલે આ રીતના એક રસ સરસ નું આપણું મિશ્રણ તૈયાર થઈ જાય તો અહીંયા થોડી જ વારમાં પાણી અને દહીં સરસ મિક્સ થઈ ગયા છે હવે તૈયાર કર્યા મિશ્રણમાં આપણે ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરશું કઢી તમારે કેટલીક ઘાટી જોઈએ છે ને એના ઉપર ચણાનો લોટ ડિપેન્ડ રહે છે જો તમારે કઢી પાતળી જોતી હોય તો લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું તો ચણાનો લોટ પણ આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું આજની કઢીમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરશું જેથી કઢી એકદમ મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થશે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું એમાં લોટ મિક્સ કરી દીધો છે અને અહીંયા તમે જુઓ કે લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે પણ મને હજી આ કઢીનું મિશ્રણ થોડું ઘાટું લાગે છે તો અડધા કપ જેટલું પાણી ઉમેરશું અને કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી લેશું હવે તૈયાર કરેલું મિશ્રણ સાઈડ પર રાખી દેસુ અને કઢીમાં ઉમેરવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો કઢીનો મસાલો બનાવવા માટે અહીંયા મેં અહીંયા મેં પાંચ થી છ કડી લસણ લીધેલું છે જો તમે લસણ ના ખાતા હોય તો લસણ નહીં ઉમેરવાનું એક મરચાના ટુકડા કરી લીધા છે એ ઉમેરી દેસુ અને સાથે આઠ થી દસ મીઠા લીમડાના પાન આ રીતે બારીક સમારીને લીધેલા છે એ પણ ખાંડણીમાં ઉમેરી અને અને બધું જ ખાંડી તો અહીંયા મરચાં લસણ મીઠા લીમડાની એકદમ મસ્ત પેસ્ટ થઈ ગઈ છે અત્યારે મેં આદુ નથી ઉમેરેલું પણ તમે ઈચ્છો તો મરચાંની સાથે આદુ પણ ઉમેરી અને આ રીતે ક્રશ કરી શકો છો પણ આ મસાલો બને ત્યાં સુધી આ રીતે ખાંડણીમાં ખાંડીને તૈયાર કરવો તમે મિક્સરમાં પીસશો ને તો એકદમ બારીક પેસ્ટ થઈ જશે પરિણામે તમારે જે કઢીનો પ્રોપર સ્વાદ જોઈએ છે ને એ નહીં આવે તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો જે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે ને એમાં આ મસાલો ઉમેરી આ આજે કઢીમાં એક સિક્રેટ વસ્તુ એવી ઉમેરવાની છે ને કે ફ્રેન્ડ્સ આજ સુધી તમારે બન તમે બનાવેલી બધી જ કઢીનો સ્વાદ આની પાસે ફીકો લાગશે એટલી સરસ આ કઢી તૈયાર થશે બધું જ કઢીમાં ઉમેરી લીધા પછી એક વખત ઝેણીની જેમ આ રીતે આપણે મિક્સ કરશું જેથી લોટ મસાલો અને આપણે તૈયાર કરેલું છાશનું મિશ્રણ બધું એકદમ સરસ એક રસ તૈયાર થઈ જશે હું અત્યારે આ વિસ્કર ની મદદ થી કરું છું પણ તમે એ છો તો ઝેણીની મદદથી પણ આ રીતના મિશ્રણ તૈયાર કરી શકો છો જુઓ એકાદી મિનિટ આ રીતે કરવાથી મિશ્રણ એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે તો હવે કઢી બનાવી લઈએ અહીંયા ગેસ પર કડાઈ રાખેલી છે પણ મેં હજી ગેસ ચાલુ કરેલો નથી તૈયાર કરેલું મિશ્રણ છે કડાઈમાં ઉમેરી દેસુ અને જે બાઉલ છે એમાં પણ થોડું પાણી ઉમેરી અને એક વખત આ રીતે હલાવી અને બધું ઉમેરી દેશું હવે ગેસ ચાલુ કરશું કઢી ગેસ પર ઉકળવા મૂકો ને એટલે કઢી થોડી સેટ થાય ત્યાં સુધી કઢીને હલાવવાની છે જો આમ જ તમે કઢી ગેસ પર છોડી દેશો ને તો છાસ ફાટી જશે પરિણામે કઢીમાં ટેસ્ટ બરાબર નહીં આવે એટલે આ રીતે આપણે સતત હલાવતા રહેશું અહીંયા થોડી જ વારમાં કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે આ રીતે સતત હલાવ્યા રાખીએ ને એટલે કઢી તમારી બિલકુલ ફાટશે નહીં અને સાથે કઢી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે હવે કઢી ઉકળે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને ચપટી જેટલી જ હળદર ઉમેરશું આ કઢી લાઈટ પીડી જ સરસ લાગે છે વધારે હળદર ઉમેરવાની જરૂર નથી જો તમે સફેદ કઢી બનાવી ઈચ્છતા હોય તો હળદર નહીં ઉમેરવાની તો મીઠું અને હળદર આપણે કઢીના મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ કરી દેસુ આપણા વડીલો કહેતા કે કઢી સાત ઉફાણે તૈયાર થાય મીન્સ કે કઢી જેટલી ઉકળે એટલી વધારે સ્વાદિષ્ટ થાય એટલે કઢીને બનાવવામાં ઉતાવળ નહીં કરવાની ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે કઢીને સતત હલાવતું રહેવાનું અહીંયા તમે જુઓ કે કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે કઢી ઉકળવા મૂકી અને પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આ કઢીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે જે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે ને એ છે શેકેલા સિંગદાણાનો ભૂકો તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી અને કઢી ના બનાવી હોય ને તો એક વખત તમે ચોક્કસ બનાવજો આ કઢીનો સ્વાદ એટલો સરસ આવશે કે આજ સુધી બનાવેલી બધી જ કઢીનો સ્વાદ તમે ભૂલી જશો તો અહીંયા કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે તો અહીંયા બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો આપણે કઢીમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું શક્ય હોય ત્યાં સુધી શેકેલા સિંગદાણાનો ભૂકો જ લેવાનો પણ જો તમારી પાસે શેકેલા સિંગદાણાનો ભૂકો ના હોય ને તો તમે કાચા સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો પણ એ ભૂકો કઢીમાં ઉમેર્યા પછી કઢીને વધારે તમારે બે થી ત્રણ મિનિટ ઉકાળી લેવાની જેથી સિંગદાણા એકદમ સરસ બફાઈ જશે અહીંયા કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે કઢીમાં આપણે એક થી દોઢ ચમચી જેટલો ગોળ ઉમેરી દેસુ આ કઢી ખાટી મીઠી વધારે સરસ લાગે છે પણ જો તમારે ગોળ ના ઉમેરવો હોય તો ગોળની જગ્યાએ ખાંડ ઉમેરી શકો છો અને ગળ પણ પસંદ ના હોય તો ખાંડ કે ગોળ બને સ્કીપ કરી શકો છો હવે અહીંયા કઢી ધીમા ગેસે ઉકળવા દેસુ કઢી ધીમા ગેસે ઉકળે છે ને ત્યાં સાઈડમાં આપણે કઢી માટે વઘાર તૈયાર કરી લઈએ તો ગેસ પર વઘારીયું મૂકેલું છે વઘારિયામાં બે ચમચી ઘી ઉમેરશું કઢીનો વઘાર બને ત્યાં સુધી ઘીમાં જ કરવો કઢીનો સ્વાદ બહુ સરસ આવશે ઘી ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાઈ અને મેથી ઉમેરશું અને સાથે અડધી ચમચી જીરું પણ ઉમેરી દેશું કઢીમાં હંમેશા રાઈ મેથી અને જીરોનો વઘાર કરવો જેથી કઢીનો સ્વાદ બહુ સરસ આવે સાથે એક સૂકું લાલ મરચું એક ટુકડો તજ અને ત્રણ લવિંગ ઉમેરી દેસુ અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ કકડી ગઈ છે તો થોડી હિંગ ઉમેરશું અને તરત જ તૈયાર કરેલો વઘાર કઢીમાં ઉમેરી દેસુ અને ઉપર ઢાંકણ ઢાંકી દેસુ જેથી વઘારની એકદમ સરસ ફ્લેવર કઢીમાં આવી જાય વાહ ઢાંકણ ખોલતા જ એટલી મસ્ત સુગંધ આવી રહી છે ને કેમ થાય છે કે હમણાં જ ગરમા ગરમ કઢી પી લઈએ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ફ્રેન્ડ તમે કઢીનું ટેક્સચર જોઈ શકો છો કે થોડો સિંગદાણાનો ભૂકો ઉમેરવાથી કઢી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે વઘાર કર્યા પછી આપણે એકાદી મિનિટ કઢીને ઉકાળી લેશું હવે છેલ્લે ફ્રેસ તમારેલી કોથમરી ઉમેરી દઈશું તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે ખાટી મીઠી ગુજરાતી કઢી તો ફ્રેન્ડ્સ આજ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આજ સુધી બનેલી બધી જ કઢીને ટક્કર મારે એવી આ નવી મસ્ત મજાની કઢીની રેસીપી કેવી લાગી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ